રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક દ્વારા નીલપર સોન ટેકરી ખાતે શિક્ષણ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. રાપરના નીલપર મુકામે આ શિબિર યોજાઈ હતી. ગુજરાતના જાણીતા લોકકથાકાર, સર્જક અને શિક્ષણવિદ શ્રી રાઘવજીભાઈ માંગડ એ તાલુકાના શિક્ષકો સાથે નવી શિક્ષણ નીતિ અને પ્રાથમિક શિક્ષણમાં ભાષા શિક્ષણનું કેટલું મહત્ત્વ છે તે બાબતે ગહન ચિંતન કરાવ્યું હતું. તાલુકાના છેવાડાના બાળકોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ આપવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગુભા જાડેજાએ આ પ્રસંગે શિક્ષકોને પ્રાથમિક શિક્ષક સંઘની કામગીરી અને શિક્ષકોના હક્કોની સાથે સાથે આ સંગઠન બાળકો માટે પણ રચનાત્મક કાર્યો કરે છે આવા કાર્યોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જેપી પ્રજાપતિ એ ખાસ હાજરી આપી હતી અને રાપર તાલુકાના શિક્ષકોની કામગીરીને પણ તેઓએ બિરદાવી હતી. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ મહામંત્રી અને હાલમાં જે જિલ્લા ફેરબદલી થયેલ શિક્ષક શ્રી ગણપતભાઈ ડભાણી નો ખાસ વિદાય સન્માન સમારંભ પણ યોજાયો હતો. તાલુકાના શિક્ષકોના હાયર ગ્રેડની કામગીરી માટે રાત દિવસ જોયા વગર સતત મહેનત કરી જેમને પોતાનું યોગદાન આપ્યું છે એમની સેવાને રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે બિરદાવી હતી અને તાલુકાના તમામ શિક્ષકોએ ગણપતભાઈનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રાપરના છેવાડાના વિસ્તારના બાળકોના પ્રાથમિક શિક્ષણના હિતમાં શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતી વાગડ શિક્ષણ સમિતિ દ્વારા રાપર તાલુકાના તેજસ્વી બાળકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી નયનસિંહ જાડેજા તથા મહામંત્રી શ્રી કેરાણાભાઈ આહિર અને રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ રબારી, ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગુર્જર તથા બીઆરસી કોઓર્ડિનેટર કનુભાઈ પટેલ અને દરિયાસ્થાન મંદિર રાપર મહંત શ્રી ડૉક્ટર ત્રિકાલદાસજી મહારાજે હાજરી આપી હતી. વિશેષમાં આ ચિંતન શિબિરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ શ્રી હરદેવસિંહ જાડેજા, રાજ્યસંઘના ઉપપ્રમુખ શ્રી હરિસિંહ જાડેજા, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ તથા જિલ્લા કારોબારી સમિતિના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ શિક્ષણ ચિંતન શિબિરને સફળ બનાવવા તાલુકા સંઘના તમામ કારોબારી સભ્યો, ગ્રુપ શાળાના આચાર્ય મિત્રો, તાલુકાના તમામ શિક્ષક ભાઈઓ અને બહેનો, સીઆરસી કોઓર્ડિનેટર મિત્રોએ પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ લીધો હતો. આ કાર્યક્રમના સફળ સંચાલન મેક્સ આહિરે કર્યું હતું. તેમજ રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આ યાદીમાં જણાવવામાં આવ્યું છે. કલેક્ટર શ્રી પ્રવીણ ડીકેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. ધારાસભ્ય શ્રી માંડવી અને અબડાસા તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિત જિલ્લાની ફરિયાદો, પ્રશ્નોની ચર્ચાઓ થઈ હતી. આજરોજ કલેક્ટર કચેરી ભુજ ખાતે કલેક્ટર શ્રી પ્રવીણ ડીકેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નર્મદા કેનાલ, રોડ, રસ્તા, એસટી, પાણી, વીજળી, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગટર વ્યવસ્થા, આરોગ્યલક્ષી સેવાઓ, ગ્રામ પંચાયતો, અનુસૂચિત જનજાતિ લાભાર્થી વિષયક આરટીઓ કાયદો અને પોલીસ તેમજ આંતરવિભાગીય કામગીરીના પ્રશ્નો સંકલન બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જે પૈકી માંડવી મુદ્રાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા મુદ્રા તાલુકામાં નર્મદા કેનાલ જમીન સંપાદન માટે ખેડૂતોના વળતર બાબતે માંડવી ખાતેના ઐતિહાસિક રૂકમાવતી પુલને પ્રજાના પ્રવાસન માટે ખુલ્લો રાખવા નગરપાલિકાને સોંપવા રજૂઆત કરી હતી. ગઢસીસા પાસે નવો પુલ સંદર્ભે ચર્ચા પણ કરવામાં આવી હતી. માંડવીના ગ્રામ્ય તેમજ વિદ્યાર્થીઓના બસ પરિવહન બાબતે તેમજ ભચાઉ તાલુકાના પાણીના પ્રશ્ન અંગે પણ ચર્ચા કરાઈ હતી. મુંદ્રા તાલુકાના મંજૂર થયેલા કામોને ઝડપથી શરૂ કરવામાં આવે તેવી પણ રજૂઆત થઈ હતી. નેશનલ હાઈવે મોખા ટોલ ગેટથી દેસલપર ગામ સુધી ફોરલેન જે રોડ છે તેની ઉપર જાળી અને ડાખરા બાબતે પણ રજૂઆત થઈ હતી. માંડવી નગરપાલિકાના પીવાના પાણીના પ્રશ્ને ત્વરિત ઉપાય કરવામાં આવે તેમજ પ્રાગપર ચોકડીથી સમાગુગા ગામ પાસે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. રામપર ગામના પુલનો પ્રશ્ન પણ રજૂ થયો હતો. અનેક પ્રશ્નો રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ અબડાસા, લખપત, નખત્રાણા તાલુકાની પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ કરવા માટેની ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ અબડાસા વિધાનસભા વિસ્તારના રોડ રસ્તા કામોનું અમલીકરણ, બોરમાં વીજ કનેક્શન અવરોધો, નાની વિરાણી, રામદેવનગર, મોથાળા, વમોટી, મોટીની ગટરલાઇનની વ્યવસ્થા કરવા બાબતે પણ રજૂઆત કરી હતી. પવનચક્કી કંપનીના વીજ ટાવરના પગલે પ્રજાજનોની ફરિયાદ બાબતે પણ રજૂઆત થઈ હતી. ગરફોડ મંદિર, કેબલ ચોરી, છેતરપિંડીના કેસોની બાબતે પોલીસ ખાતામાં પૃચ્છા કરવામાં આવી હતી. તેમજ
તેમજ ઓવરલોડ પરિવહન અને આરટીઓને આ અંગેની કાર્યવાહી તેમજ અમલવારી અંગે પણ રજૂઆત થઈ હતી. નલિયા ખાતે વાહનો માટે પાર્સિંગ કેમ્પ યોજવા તેમજ માર્ગ અને મકાન વિભાગમાં વાહનોનું ત્વરિત પંચનામું કરવા બાબતે પણ રજૂઆત થઈ હતી. પાર્કિંગ નિયમો અને ચાર્જ બાબતે પૃચ્છા કરવામાં આવી તેમજ સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે ગામોના તળાવ બાબતે જાણકારી, હાલ ચાલતા સિમેન્ટના ડેમના કામના ગામો અને ડેમોના નામે જાણવા સંબંધિત પૃચ્છા કરવામાં આવી હતી. સામાજિક ન્યાય એન સમિતિના ચેરમેન શ્રી કેશવજી રોશિયાએ માંડવી તાલુકા ગોધરા ડોણ રોડ અને ભોજાયા દેઢિયા રોડ વચ્ચે સિંચાઈની યોગ્ય પુલિયાની દિવાલ બનાવવાથી માંડીને ગઢસીસા રોડ રાયણપાટિયા પાસે રિપેરિંગ તેમજ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંબંધિત કેટલાક લોકો કોરોના કાળમાં મૃત્યુ પામ્યા છે અને સહાયથી લાભાન્વિત થયા છે તે બાબતની પણ રજૂઆત કરી. ઉપરાંત સ્ટેન્ડઅપ ઇન્ડિયાના લાભાર્થીઓની વિગતો, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની એસસી એસટીના જોગવાઈ બાબતે, કાંટાળી તાર ફેન્સિંગ યોજના બાબતે વાસ્તવિક પરિસ્થિતિના અહેવાલ, રામપર વેકરાના જૂના પુલની રિપેરિંગ બાબતની પણ માંગણી, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલ રજૂઆતો બાબતે કલેક્ટરશ્રીએ સંબંધિત અમલીકરણ અધિકારીઓને વિગતો પૃચ્છા કરી ઝડપભેર પ્રશ્નોનો નિકાલ કરવાની તાકીદ કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેક્ટર શ્રી હનુમંતસિંહ જાડેજાએ વિવિધ વિભાગના જેવી કે સીએમ ડેશ બોર્ડની જિલ્લાની કામગીરી બાબતે રોજગારી માટે યોગ્ય નિયમાનુસાર કાર્યવાહી કરવા સૂચના આપી. નાગરિક અધિકારપત્ર, પડતર, તુમારો, પેન્શન, કેસોનો ઝડપી નિકાલ, ખાતાકીય તપાસ, કેસોની તત્કાલ નિકાલ, વસૂલાત બાબતે તાબાની કચેરીની તપાસણી તેમજ જાહેર માહિતી અધિકારના કેસોની ઝડપભેર સમયમર્યાદામાં નિકાલ કરવા સંબંધિત સૂચનાઓ કરવામાં આવી હતી. તેમજ વડાપ્રધાન શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનુરોધ મુજબ 75 જળાશયોને આકાર આપવા પણ ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં આંતરવિભાગીય સંકલન કામગીરી અંતર્ગત વિવિધ મુદ્દાઓ ચર્ચાયા હતા, જેમાં તાંત્રિક મંજૂરી, રાજ્ય કેન્દ્ર સરકારના કર્મચારી, પેન્શનરો વગેરે સારવારના જે તે સરકાર હોસ્પિટલના બિલો, મેડિકલ સારવારના બિલો પાસ કરવા બાબતે કલેક્ટરશ્રીએ જિલ્લા તિજોરી અધિકારીશ્રીને ચૂકવણું કરવા સૂચન કર્યું હતું. આ અંગે સિવિલ સર્જન ડૉક્ટર કશ્યપ ભુજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જનક માંઢકની રજૂઆતને ધ્યાનમાં લઈને આ પ્રશ્નો ચર્ચાયા હતા. આ બેઠકમાં સર્વશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, પૂર્વ અને કચ્છ નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ સર્વ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ વિવિધ સંકલન સમિતિમાં બેઠકમાં જે ચર્ચાઓ થઈ હતી અને વિવિધ પ્રશ્નોની રજૂઆતો પણ થઈ હતી. મહામહિમ રાષ્ટ્રપતિ રાજ્યપાલ સમક્ષ રાપર કચ્છના અનુસૂચિત જાતિ બહુજન સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કેન્દ્ર સરકાર દ્વારા કરાતી હેરાનગતિ બાબતે આવેદનપત્ર પાઠવ્યું છે અને ન્યાય નહીં મળે તો સમગ્ર દેશમાં જન આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રાપરની મધ્ય અનુસૂચિત જાતિ બહુજન સમાજ દ્વારા મામલતદાર મારફતે મહામહિમ રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિશ્રીને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની અસમ પોલીસ દ્વારાએ ગેરરીતિ દ્વારા જે અટકાયત કરી છે તે સ્વતંત્ર કાયદાની જે જોગવાઈ છે તે જોગવાઈની ધોળીને પી ગયા છે. જે એક ધારાસભ્યને છાજે નહીં તે રીતે આઈપીએસની કલમો જે યોગ્ય નથી તેમ સત્તાના જોરે કેન્દ્ર સરકાર દ્વારા કિન્નાખોરી રાખીને ન્યાયિક જનતાનો અવાજ જે દબાવવાનો અને જનવર્ગના જે પીડાના પ્રશ્નો હંમેશા ન્યાયિક રીતે સરકાર સમક્ષ જેમણે મૂક્યા છે તેના બુલંદ અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અંગે રજૂઆત કરતા રહ્યા છે તેઓ. ન્યાય ઈમાનદારીના અવાજને દબાવી દેવાના બદ ઇરાદાપૂર્વક બદલાની ભાવનાથી ભાજપ સરકારના ઇશારે અસમ પોલીસનો દુરુપયોગ કરી અને હેરાનગતિ કરી અને ખોટી અટકાયત કરવામાં આવી છે. તેમને રિહાઈ કરવામાં આવે અને દેશની અંદર હિન્દુત્વના નામ પર જે ઝેર ઓકી રહ્યા ભાજપના નેતાઓ એક ચોક્કસ ધર્મ વિરુદ્ધ એક ચોક્કસ જાતિ વિશે તેમજ લોકો પર કાર્યવાહી કરવા મક્કમતા દર્શાવે, આવા લોકો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ નથી થતી, કારણ કે તે ભાજપના નેતાઓ છે. માટે ત્યાં આવી માનસિકતા ક્યાંય દેશને એકતા અને અખંડિતતાને તોડી નાખશે તે પહેલાં કાર્યવાહી કરવી જ જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. સજ્જન અને ઈમાનદાર જનવર્ગના ચાહિતા જિગ્નેશ મેવાણીજી ને હેરાન પરેશાન કરી દબાવી શકાય નહીં, અન્યથા આગામી ટૂંક સમયમાં જ જનવર્ગ દ્વારા જન આંદોલન કરવામાં આવશે તેવું જણાવાયું હતું. આવેદનપત્રમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત પ્રદેશના નીલ વિજોડા, સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડ, ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપના સુંદરભાઈ ચૌહાણ, રવજીભાઈ મેરિયા, ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર દલિત વિકાસ ટ્રસ્ટના ઝીમલભાઈ વાઘેલા, મંગાભાઈ ગોહિલ, ગજુભાઈ મેરિયા, રામજીભાઈ ભદ્ર, વિજય રાઠોડ, પિન્ટુભાઈ વાઘેલા,
તેમજ ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપરના હંસાબેન ચૌહાણ, ગોવિંદભાઈ ડુડિયા, દિલીપભાઈ ગોહિલ, ભરતભાઈ ગોહિલ, હિતેશભાઈ પરમાર, પપ્પુભાઈ બોરાણા, સંજયભાઈ રાઠોડ, કિશનભાઈ ગોહિલ, હરેશભાઈ રાઠોડ, પ્રવીણભાઈ દિયાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આમ વડગામના ધારાસભ્યને પરેશાન કરવા, હેરાન કરવા અને તેના અવાજને દબાવી દેવા, જે બુલંદ અવાજ છે, જે મસીહા કહેવાય છે દલિત વર્ગના, તે મસીહાને આ રીતે દબાવી દેવાનો કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે અને અસમ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને આવેદન પત્ર આપીને માંગ કરવામાં આવી છે કે તેમને રિહા કરવામાં આવે, નહીં તો આવનાર સમયમાં જલ્લદ જન આંદોલન છેડવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી જે કિન્નાખોરી રાખવામાં આવી છે અને કિન્નાખોરીથી જે કરી રહી છે, જેને લઈને આ ધરપકડ જેવા કાર્યો કરી રહી છે અને અસમ પોલીસનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી ઉપયોગ કરી રહી છે, એક સામાજિક ન્યાયિક ન્યાય સમિતિ જેવા જે ન્યાય કરી શકે તેવા નેતાની ધરપકડ કરવામાં આવી છે અને વડગામના અને નિર્દલીય ધારાસભ્ય છે કે જે ઓની ધરપકડ રાત્રિના 2ના સુમારે કરવામાં આવી છે, જે અયોગ્ય કહી શકાય ત્યારે તાત્કાલિક અસરથી તેમને મુક્ત કરવામાં આવે તેવી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. નહીંતર આવનાર સમયમાં દલિત સમાજથી લઈને તમામ સમાજો આગળ આવશે અને જન આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલમાં તો આવેદનપત્ર આપી અને જણાવાયું છે કે ધારાસભ્ય વડગામના જિગ્નેશ મેવાણીની અટકાયત કરી છે, તેમને રિહા કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. લડેંગે જીતેંગે અસમ પોલીસ મુર્દાબાદ અસમ પોલીસ મુર્દાબાદ અસમ પોલીસ મુર્દાબાદ અસમ પોલીસ મુર્દાબાદ અવાજ દો અમે કહે અવાજ દો અમે કહે લડેંગે જીતેંગે. આજરોજ રાષ્ટ્રીય દલિતકર મંચ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે તમામ અનુસૂચિત જાતિ સમુદાયના આગેવાનો દ્વારા આજે માનનીય રાષ્ટ્રપતિ સાહેબને મારફતે મામલદાર સાહેબ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે કે જે રીતે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીજીને અટકાયત કરવામાં આવી છે તે ખરેખર ગેરકાનૂની કૃત્ય છે અને આની અંદર જે પણ સરકારની મિલીભગત હોય તે એને સ્પષ્ટતા સાથે આ તમામ બાબતોને લઈ અને રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર યોગ્ય કાર્યવાહી કરી અને સત્યને ઉજાગર કરે, કારણ કે આવી રીતના રાજકીય કિનાખોરી કરી અને સંવિધાનનો દુરુપયોગ કરી, પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરી અને જનપ્રતિનિધિને જે હેરાન કરવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે અને બહુજનોની પીડિત વર્ગની તમામ વર્ગની બુલંદવા જેવા જીગ્નેશ મેવાણીને જે દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો આ પ્રયાસો સામે સમસ્ત ભારતની જનતા આનો વિરોધ કરી છે અને તાત્કાલિક ધોરણે એમને સન્માન સાથે રિહાઈ કરવામાં આવે એવી અમારી સૌની માંગણી છે. અન્યથા આ જો નહીં કરવામાં આવે તો આગામી સમયની અંદર જેટલા સંવિધાનને એક એક પાનાને ફાડી રહી છે આ સંઘીત સરકાર, ન છૂટકે જેવા સાથે તેવાની નીતિ સાથે અમારે પણ રોડ રસ્તા ઉપર એ રીતના જ ઉતરવું પડશે. એટલે સ્પષ્ટ શબ્દોમાં સરકાર સમજી જાય અને ન્યાયિક દાયરાની અંદર સંવિધાનનું પાલન કરે. જય હિન્દ જય ભારત.